ઓખામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 69મા જન્મદિવસ નિમિત્તે આરંભડાન જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 79 લોકોએ બ્લડ ડોનેટ કરી વડાપ્રધાનને અનોખી શુભેચ્છાઓ આપી હતી, જેમાં 200 દર્દીઓને સારવાર સાથે દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મોદીજીના જન્મદિવસની ભાવભેર ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી તરફ રાજ્યભરના તલાટીકમ મંત્રીઓએ તંત્ર દ્વારા સેવાથી દુર્લક્ષતા દૂર કરી સકારાત્મક નિરાકરણ કરવા માટે અમરેલીમાં પેન ડાઉન કાર્યક્રમ યોજાયો હતો, જેથી અરજદારો એક દિવસ માટે ખૂબ જ પરેશાન થયા હતા અને વિકલાંગ પણ જાણે ધક્કા ખાતા જોવા મળ્યા હતા. સેવા કાર્યની અંદર ઓખા શહેર ભાજપ, દ્વારકા તાલુકા ભાજપ, દ્વારકા શહેર ભાજપ, નરેન્દ્ર મોદી વિચાર મંચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ તથા સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની પરિવારની ટીમ વતી આજે આરંભડા જલારામ સોસાયટીની અંદર જલારામ હોલની અંદર સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. સમગ્ર ઓખા મંડળના પ્રજાજનો આ કેમ્પની અંદર લાભ લઈ રહ્યા છે, યુવાનો પૂરી સંખ્યાની અંદર રક્તદાન કરી રહ્યા છે. શું આપનું નામ છે અને શા માટે તમે અહીંયા આવ્યા હતા? મંત્રી સાહેબની સહી કરવા આવ્યા હતા અને મંત્રી સાહેબે સહી કરવાની ના પાડી છે. હા, અને ક્યારે આવવાનું કહ્યું છે? હવે કાલે આવવું પડશે પાછું. અને મંત્રી સાહેબે ના પાડવાનું કારણ કંઈ? એક કાર્યક્રમમાં હતા. હું એકને આ ફોર્મની અંદર સહી કરવા આવ્યો હતો મંત્રી પાસે, તો મંત્રીએ મને ના પાડી કે તમે કે આમાં આજે કે અમે સહી નહીં કરી આપી. મેં તો પૂછ્યું કેમ કે આજે પેન ડાઉન કાર્યક્રમ છે એટલા માટે અમે સહી નહીં કરીએ. અમારે આ રોજના ધક્કા ખાવાના કે આ અમારે ફોર્મ અત્યારે કુકાઓ મોકલવાનું છે. હવે આ ફોર્મ હવે અમારે પ્રમદી જવાનું. હવે 2 દિવસ અમારા રોજગારીના ધંધા બંધ રાખીને અને અમે આ રોજ આ ફોર્મની પાછળ પડ્યા છીએ. અમારો રોજનો ધંધો પડે જે છે એના માટે અમે આજે પેન ડાઉન કાર્યક્રમ રાખેલો છે. આજે કોઈ પણ અમારા ગુજરાત રાજ્ય મંડળ ના પ્રમુખ ની સૂચના અનુસાર ઓલ ગુજરાતમાં અમે પેન ડાઉન કાર્યક્રમ રાખેલ છે, જેનું આજે અમે લોકો ખાલી ઓફિસે આવી અમારા સમય મુજબ 10:30 થી 6:30 કલાક સુધી અમે ખાલી ઓફિસે બેસી અને ઓફિસે હાજરી આપશું. કોઈ પણ વર્ક પેન ડાઉન કાર્યક્રમ છે એટલે સહિત કોઈ પણ પ્રકારની અમારા થઈ શકે એમ તેમ નથી. સહકાર આપે છે.